ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે આપણું 16 સ્થાનિક સરકાર, જે મેં તમને આગળ ગ્રામ પંચાયત સુધી સમજાવેલું છે. હવે આપણે કરવાના છીએ તાલુકા પંચાયત અને સ્થાનિક સરકારનો અર્થ તમને હવે સમજાઈ ગયો હશે. આગળ આપણે જોયું હતું કે જે શહેર કે રાજ્યમાં જે જગ્યાએ જે સ્થાનિક સરકાર ચૂંટેલી હોય તે જે કાર્ય કરે તેને કહેવામાં આવે છે સ્થાનિક સરકાર. આપણે આગળ ગ્રામ્ય સરકાર વિશે જોયું કે તે લોકો કઈ રીતે તેના ગામ માટે વિકાસ માટે અલગ અલગ નિર્ણયો યોજનાઓ લઈને કાર્ય કરતા હતા. તો હવે જ એ રીતે આપણે જોવાનું છે તાલુકા પંચાયતનું. તો કે તાલુકા પંચાયત શું છે? તો કે સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર શેનું આવે છે? તો કે તાલુકા પંચાયતનું આવે છે. રચના: તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે. ઓમાં કેટલા હતા? તો કે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 હતા. અને આમાં ઓછામાં ઓછા 16 એટલે કે ઓમાં જેટલા વધુ હતા એના આમાં ડબલ, ઓમાં જેટલા ઓછા હતા એટલા આમાં ડબલ, અને એમાં જેટલા વધુ હતા તેના પણ આમાં ડબલ. અને જેમાં મહિલાઓ માટે 25% બેઠકો અનામત રાખવામાં આવે છે. અને આ બેઠકના મતદારો તાલુકા પંચાયત સભ્યોને ચૂંટે છે. 50% બેઠકો અનામત એટલે શું? તો કે 50% સ્ત્રીઓને શું કહે છે તેમાં ચૂંટવા માટે શું કહે છે ચૂંટવા માટે એ લોકોને અનામત કરવા તેટલી જગ્યા આપવામાં આવે છે. 50% જેટલી સ્ત્રીઓ માટે, કે કોઈ સ્ત્રીઓને આમાં ચૂંટાવું હોય તો તેના માટે 50% જેટલી છૂટ હતી. અને આ ચૂંટાયેલા સભ્યમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. કોની થાય છે? તો કે પ્રમુખ અને ઉપપ્રમુખ કેમ હોય? તો કે તાલુકામાં હોય છે. એટલે તાલુકા કોને કહેવામાં આવે? તો કે જિલ્લા હોય છે, એમાં એક જિલ્લો છે આપણો રાજકોટ. તો આપણે રાજકોટમાં કેટલા તાલુકા છે અને એની નીચે આવે છે ગામડાઓ. તો આ રીતે શું કહે છે, ચલો આમાં તમે જોઈ લીધું કે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. ચાલો તાલુકા છે તેને શું કહેવામાં આવે છે? તો કે જે જિલ્લો છે તેની અંદર શું કહે છે, નાના નાના જે ગામડા જે જિલ્લો છે, આપણે ધારો કે જિલ્લો છે રાજકોટ આપણો, તો એની અંદર શું કહે છે હોય, રાજકોટમાં જ અંદર પણ નાના નાના વિસ્તાર હોય તો તેને કહેવામાં આવે છે તાલુકા. તો આપણા રાજકોટમાં કેટલા તાલુકા છે ખબર છે તમને કોઈને? કેટલા છે? તો કે 11. અને એનું એક સૂત્ર પણ છે કે રાજકોટ ગામમાં ધોરા, વીજી, જામ, કંડોરડા, ગયા છે. એટલે કે રા એટલે રાજકોટ, ગા એટલે કયું આવશે? તો કે ગોંડલ ગામમાં. મ એટલે આવશે, જો આ તમને યાદ રહી જાય એ રીતના છે. ચાલ, રા એટલે રાજકોટ ગામમાં. તો ગામમાંનો મતલબ થાય છે કે એટલે ગોંડલ ગામમાં ધોરા, ધોળા, ધોળા એટલે કે ધોરાજી, વીછી, વી એટલે કે વીછિયા. કેટલા થયા? રાજકોટ, ગોંડલ, ધોરાજી, વીછિયા. પછી શું મેં તમને કીધું? રાજકોટ ગામના ધોળા, વીછી, જામકંડોરડા એટલે કે જામકંડોરડા, રાજકોટ ગામના ધોળાવીથી જામકંડોરડા ગયા છે. તો આ રીતે એક તમે સૂત્ર આ રીતનું એક બનાવીને યાદ રાખી શકો છો. તો ચાલો, જામકંડોરડા પછી આવે છે, ઉપલેટા આવે છે, પછી આવે છે જસદણ, જેતપુર, અને તમે આ રીતે બધા તાલુકા યાદ રાખી શકો છો. તો તમે ગણો છો કેટલા થયા? રાજકોટ, પછી વીછિયા, જામકંડોરડા, જસદણ, જેતપુર, ઉપલેટા. 9 થયા. હજી આપણે બે કયા બાકી રહ્યા? તો ચાલો વિચારો વિચારો કયા બે બાકી છે હજી. લોકો, લોકોમાં શું આવ્યું હતું? ક, કોટડા સાંગાણી, અને લોથી લોધિકા. તો આ રીતે સૂત્રમાંથી યાદ રહી ગયા તમને? રાજકોટના લોકો ધોળા, વીછી, જામકંડોરડા ગયા છે, એમ સૂત્ર પણ તમે યાદ રાખી શકો. અને અથવા રાજકોટના ધોળા, વીછી લોકો જામકંડોરડા ગયા છે. આ રીતે આવું સૂત્ર બનાવીને તમે યાદ રાખી શકો છો. રાજકોટ, પછી વીછિયા, પછી કયું આવે? લોધિકા. ક એટલે કોટડા સાંગણી,
જ્યાં એટલે જામકંડોરડા, પછી જેતપુર, જસદણ, ધોરાજી, વિછિયા અને ગોંડલ. તો આ રીતે 11 થઈ ગયા આપણા રાજકોટના તાલુકા. તો આ રીતે હવે તમને કોઈ આપણા જિલ્લાનું પૂછે કે તમારા જિલ્લાના તાલુકા કયા કયા છે, તો 11 યાદ રહી જાય ને. હા, પછી આ રીતે શું કે છે, આજી 11 તાલુકા છે અને ઓમેને જિલ્લો કયો ગણવામાં આવે, તો કે રાજકોટ જ આવેલા હોય. રાજકોટમાં પણ જે નાના નાના વિસ્તાર હોય જેથી તેને શું કહેવામાં આવ્યા હોય, તો કે તાલુકા પંચાયત કહેવામાં આવી હોય. અને આ ચૂંટાયેલા સભ્યમાંથી જે કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. ચાલો આ રીતે આપણે સમજી લીધું. ચાલો આ રીતે તાલુકા પંચાયત તમને સમજાઈ ગયું. હવે છે તેને વહીવટ, એટલે કે તે વહીવટ કઈ રીતે કરે છે, તો કે તાલુકા પંચાયતના વહીવટની વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. વહીવટ એટલે કે જે તાલુકાના અધિકાર ચૂંટવામાં આવેલા હોય તે કઈ રીતે વહીવટ કરે છે, તે તાલુકાને કઈ રીતે સંભાળે છે, કઈ કઈ જરૂરિયાતો પૂરી કરે છે તેનો વહીવટ કરવો પડે ને, એટલે કે પૈસા, નાણાંને લીધે બીજો અલગ અલગ બધો વહીવટ, તો કે તેને અધિકારને શું કહેવામાં આવે છે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. કોણ કરે છે? રાજ્ય સરકાર. તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર એટલે કે બજેટ, આપણે આગળ સમજી લીધું હતું ને આગળના વિડીયોમાં, બજેટ તૈયાર કરવામાં આવે છે કે કેટલું બજેટ આપણે આ વખતે આપણા તાલુકામાં જોશે, કેટલું વસ્તુ મંગાવવાની છે, કેટલી નિકાસ કરવાની છે. તો કે તાલુકા છે તો અહીંયા શું કે છે, ખેતીવાડી હોય તો અનાજ આપણે કેટલું નિકાસ કરવાનું છે, કેટલું આયાત કરવાનું છે, એ બધું શું કે છે, બજેટ આખું તૈયાર કરવામાં આવે. તો આ રીતે અલગ અલગ વસ્તુનું બજેટ એ લોકો શું કરે છે, તૈયાર કરે છે. કોણ કરે? તો કે TDO એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, જેને ચૂંટવામાં આવેલા હોય તે. અને ચૂંટે કોણ એને? તો કે રાજ્ય સરકાર. રાજ્ય સરકાર એટલે કોણ? તો કે આખા રાજ્યનું જે સંચાલન કરતા હોય તે. તો આપણા ગુજરાતના રાજ્ય સરકાર કોણ છે? તો કે વિજયભાઈ રૂપાણી. એ શું કરે? તો કે તાલુકાના અધિકારને ચૂંટે છે. પછી તે કાર્ય શું કરે? આમાં ગતા ને ગ્રામ પંચાયતના સરપંચ શું કાર્ય કરતા અને હવે આમાં તાલુકાના અધિકાર છે તે શું કાર્ય કરશે તે આપણે હવે જોઈ લઈએ. તાલુકા સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી, ગ્રામ્ય માર્ગમાં બતાવવા તથા જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી અને પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરવી. તો આ બધા કાર્યો અનુસૂચિને તાલુકા પંચાયતના વડાને આ બધા કાર્યોનું પાલન કરી અને તાલુકા સ્વાસ્થ્ય માટે, તાલુકાના લોકો માટે આ બધી શું કે છે યોજનાઓ પૂરી કરવી પડે છે. તો આ રીતે ગ્રામ્ય છે વિસ્તાર, એની ઉપર આવે છે તાલુકા વિસ્તાર. એટલે કે પહેલાં સાવ નીચે તો કયું આવે? તો કે ગ્રામીણ વિસ્તાર. ગ્રામીણ વિસ્તારની ઉપર આવે છે તાલુકા. હવે તાલુકાની ઉપર આવશે જિલ્લા વિસ્તાર, જિલ્લા પંચાયત. તો હવે આના પછી આપણે જોવાની રહેશે જિલ્લા પંચાયત. તો આમાં તમને એક જાણવા જવા માટે એક પ્રશ્ન આપેલું છે, જોઈ લઈએ આપણે થોડા ઘણા. તીર્થમાર્ગ યોજના એટલે કે ગુજરાતમાં તીર્થમાર્ગ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004-05 અમલમાં આવી અને આ યોજનામાં પસંદ થયેલા ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે અને જે માટે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવા જોઈએ, માદક કે ફેંકી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ, સેવન થતું ન હોવું જોઈએ, ગામમાં સ્વચ્છતા જાળવવી, કન્યા કેળવણીનો ઊંચો દર અને અવ્યપનનો ઊંચો દર હોવો જોઈએ. કન્યા કેળવણી એટલે કે કન્યા માટે શું કે છે, અલગ અલગ જે ખાતા ખોલવામાં આવે છે ને, તમે જોયા હશે કે કન્યા કેળવણી જનધન ખાતું હોય તો કે દીકરીઓ હોય જેના ઘરમાં એના ખાતા ખોલી અને તેનામાં પૈસા ઉમેરવામાં આવે છે કે જેની લગ્નની ઉંમર થાય ત્યાં સુધીમાં તેને પૈસા જે સરકારે ફાળવેલા હોય, ધારેલા હોય એ નક્કી કરીને આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થ ગામ પસંદ કરવામાં આવે છે અને જેનો ઉદ્દેશ ગ્રામ વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે અને એકતા જળવાય છે અને ભાઈચારાની ભાવના વધે છે. પછી છે પાવન ગામ, પાવન ગ્રામ યોજના. તીર્થ ગ્રામ જોઈ લીધી અને પાવન ગ્રામ.
આ તમને ખાલી જસ્ટ અલગ અલગ નામ આપેલા છે, બાકી આગળ આપણે જોઈને તાલુકા પંચાયતની એ જ પંચાયત યોજના હોય છે. તીર્થગ્રામ જોઈ લીધી, હવે છે તીર્થગ્રામ યોજનાની. જેમ છેલ્લા 3 વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલો ન હોવા તેવા ગામને પાવન ગામ તરીકે કહેવામાં આવે છે અને પસંદ કરીને ₹1,00,000 સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. અને શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે, અને એ માટે ગામ લોકોએ શું કરવું પડે તો કે સાથે સાથે સરકારની મદદ કરવી પડે, તેને પૂરો સહકાર આપવો જોઈએ. સ્વચ્છતા જાળવણી માટે કંઈ બીજી અલગ અલગ પ્રવૃત્તિઓ માટે સરકારને સહમત રહેવા જોઈએ. અને તીર્થ ગ્રામ અને પાવન ગ્રામ યોજના સમજાઈ ગઈ. એમાં છેલ્લા પાંચ વર્ષ ત્યાં કોઈ એવા ખરાબ કે એવા કોઈ ગુના નોંધાયેલા ન હોય, ચોરીના કે સ્ત્રી પ્રત્યાના કે એ કોઈ, અને આમાં 3 વર્ષ થયાનો હોય એટલે પાવન ગ્રામ યોજના કહેવામાં આવે છે. પછી છે જિલ્લા પંચાયત. હવે આપણે જોવાની છે જિલ્લા પંચાયત. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. ત્રિસ્તરીય પંચાયતીય રાજ્યમાં સૌથી ઉપરનું સ્તર છે. ચાલો હવે આપણે જોશું જિલ્લા પંચાયત. તો જિલ્લા પંચાયતમાં સ્થાનિક સરકારનું કેટલામું સ્થળ આવે તો ત્રીજું. પહેલું કયું હતું? ગ્રામીણ પંચાયત. બીજું હતું તાલુકા પંચાયત. અને ત્રીજું છે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયત એને ત્રિસ્તરીય પંચાયતી રાજ્યમાંથી સૌથી કેવું ગણવામાં આવ્યું છે કે ઉપરનું સ્તર. રચના: જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોવી જોઈએ. ઓમાં કઈ હતી? ઓમાં વધુમાં વધુ કેટલી હતી? તો કે 32. અને એમાં ઓછામાં ઓછી કેટલી હતી? તો કે 16. એમાં જે 16 હતી એની ડબલ આમાં કેટલી છે? સાવ ઓછામાં ઓછી, અને વધારે હોય છે 52. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી કરવામાં આવે છે, જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. એટલે કે 50% જેટલી સીટ મહિલાઓને આપવામાં આવે છે, કે કોઈ મહિલાઓને આમાં જ રહેવું હોય કે ચૂંટાવવું હોય તો જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે, અને આ ચૂંટાયેલા સભ્ય બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. બહુમતી એટલે કે બધા વતીથી બધા ભેગા મળી અને જે ચૂંટણી કરે છે અને એમાં જે સભ્ય ચૂંટાય છે તેને કહેવાય બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટાયેલા. અને તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ એટલે શું? કે કોઈ પણ જિલ્લાના કંઈ કામ કરવાનું છે, એ વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું હોય અને જે પૂરી સફળતાથી જે કારોબાર એટલે કે જે કામ કરે છે તો તેને કહેવાય કારોબારી સમિતિ. અને એમાં 1 થી 2 કે વધારે પણ આખા ગ્રુપમાં પણ તે લોકો કામ કરી શકે છે, એટલે એ આખી કેવી થઈ ગઈ? કારોબારી સમિતિ. સામાજિક ન્યાય સમિતિ. સામાજિક ન્યાય સમિતિ એટલે શું? કે એક સમાજ છે, ધારો કે અલગ અલગ સામાજિક, પટેલ છે, બ્રાહ્મણ છે, આ રીતના અલગ અલગ શું કે જે સમાજ હોય એમાં ન્યાય કઈ રીતે આપવો, બધાને એક જૂથ બનીને કઈ રીતે પોતાના સમાજને આગળ લઈ આવવો તેવી સમિતિ. પછી છે શિક્ષણ સમિતિ. તો કે શિક્ષણ સમિતિ એટલે શું? તો કે શિક્ષણ જે વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે તેમાં પણ કેવો પૂરો સપોર્ટ હોવો જોઈએ શિક્ષણને, શિક્ષકોને કે પણ ભણાવવાનો, કે આપણે વિદ્યાર્થીઓને સારું જ ભણાવવાનું અને પૂરા મતથી સારા ધ્યેયથી ભણાવવાનું. તો એ એક શિક્ષણ સમિતિ આખી નક્કી કરવામાં આવે. કે ધારો કે આપણે એક સરકારી શાળા ખોલવી છે તો એમાં અલગ અલગ શિક્ષકો મૂકી અને પૂરું ધ્યાન દે અને નોલેજ આપવામાં આવે વિદ્યાર્થીઓને તો તેને કહેવાય શિક્ષણ સમિતિ. પછી છે બાંધકામ સમિતિ. બાંધકામ સમિતિ એટલે શું? કે કંઈ જાહેર સ્થળાંતર કરવામાં આવે, જાહેર કંઈ વસ્તુ બનાવવામાં આવે તેમાં બાંધકામ કરવાની એક સમિતિ. કે બધા જેટલા એમ્પ્યોલને રાખ્યા હોય, એમ્પ્યોલને એમ્પ્લોયમેન્ટ બધા, એ બધા એમ્પ્લોયમેન્ટ શું કહે છે, મજૂરો, એટલે કે મજૂરો વ્યવસ્થિત કામ કરે છે, આખી એની સમિતિ એક બનાવવામાં આવેલી હોય તેને કહેવાય બાંધકામ સમિતિ. પછી છે આરોગ્ય સમિતિ, એટલે કે આખું ડૉક્ટરોનો આખો આરોગ્ય વિભાગ બનાવેલો હોય. આપણે તમે જોયું હશે કે રાણછોડદાસ બાપુ આશ્રમ છે આપણા રાજકોટમાં, ત્યાં શું કહે છે કે જેને મોતી હોય તેનું શું કરે છે, ફ્રીમાં નિદાન કરી અને ઓપરેશન કરી દે છે. રવિવારે હોય છે, પછી રીતના અલગ અલગ એ લોકોને જે રીતે યોગ્ય હોય એ રીતે. તો પહેલાં એ લોકોએ શું કર્યું, આખી સમિતિ બનાવેલી હોય કે હા આપણે આ રીતે બધા એકઠા થઈ આખી એક કમિટી બનાવી અને આપણે આ રીતે રક્તદાન કરશું. તો આ રીતે આરોગ્ય સમિતિ થઈ ગઈ છે. પછી વગેરે સમિતિઓની રચના કરવામાં આવી છે અને જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. અને વહીવટ, તો આ લોકો વહીવટ કઈ રીતે કરે છે? મેં તમને કીધું ને વહીવટ એટલે શું? તો કે જિલ્લા પંચાયતના વહીવટને વડાને જિલ્લા
ના વિકાસ અધિકાર એટલે કે DDO એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. જિલ્લાને શું કહેવામાં આવે છે? ડિસ્ટ્રિક્ટ. તાલુકાને શું હતું? તાલુકાને તો કે તાલુકાને તાલુકા કહેવામાં આવતું. તાલુકાનું ફૂલ ફોર્મ શું હતું? DDO એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. અને જિલ્લાનું થાય છે ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટ એટલે થાય છે જિલ્લો. એટલે તમે આનું શોર્ટમાં બોલી શકો છો કે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. કોણ કરે છે? રાજ્ય સરકાર. અને ઓની જે તાલુકા પંચાયતની નિમણૂક કોણ કરતું હતું? કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. અને જિલ્લા પંચાયત છે એ કોનું અમલ કરે? કોની સૂચનાઓનું? તો કે રાજ્ય સરકારની યોજનાઓનું પાલન કરીને. કાર્યો ચલો તો જિલ્લા પંચાયત છે તેના ઓફિસરને વહીવટ જે સોંપવામાં આવ્યો છે જે કાર્ય તેમાં કયા કયા કાર્યો કરવાના હોય છે તો આપણે જોઈ લઈએ. તો આ જિલ્લાના જે કાર્યો છે એ આપણને લાગુ પડે છે કે આ બધા કાર્યો છે એ આપણને પૂર્ણ પ્રાપ્ત થાય છે કે નહીં. જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. જિલ્લા પંચાયત હોય એને બીજી પણ બે પંચાયતનું કાર્ય પૂર્ણ પાડવામાં આવે છે. કઈ કઈ? તો કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત. એ પણ કોને સોંપવામાં આવ્યું હોય? તો કે જિલ્લા પંચાયતને સોંપવામાં આવ્યું હોય. કેમ? તો કે તે રાજકોટ જિલ્લામાં જેટલા તાલુકા છે અને ગામડાઓ છે એ બધાનું પણ કોને સોંપવામાં આવ્યું હોય? તો કે આખા જિલ્લા પંચાયતના સરકાર હોય તેને જ સોંપવામાં આવ્યું હોય. એને શહેરનું પણ શું કરવાનું, ગામડાઓનું કરવાનું પણ, તાલુકાનું પણ કરવાનું હોય છે. આપણે વિજયભાઈ રૂપાણી છે, આપણા કયા ગુજરાતના છે ને, આખા રાજ્યના છે. તો એને શું કરવાનું હોય? તો કે બધાનું, એને તો ત્રણેયનું કરવાનું થાય, જિલ્લાનું, ગ્રામ પંચાયતનું અને તાલુકાનું, અને રાજ્યનું પણ કરવાનું હોય. અને જિલ્લા પંચાયતની બેનું કરવાનું હોય છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. તો આપણા પોલીસ કમિશનર છે મનોજભાઈ અગ્રવાલ છે. પછી આપણા મેયર છે, કોણ હતું? મીનાબેન. તો આ રીતે જે અલગ અલગ સરકાર છે આપણા જિલ્લાની, એને આપણે શિક્ષણ, સહકાર, કઈ રીતે કોઈ વ્યક્તિને સહકાર દેવો, પછી છે સિંચાઈ એટલે કે પાણીની કઈ રીતે ફેસિલિટી આપી જેથી કૃષિ એટલે કે ખેતીમાં વધારો થઈ શકે છે. આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓને જિલ્લા પંચાયત કાર્ય સંભાળે છે. નાયબ કાર્યપાલક એટલે જે બહુમાળી ભવન છે કે એમાં જે અલગ અલગ કાર્ય કરતા હોય એવા બધા અધિકારીઓ જિલ્લા પંચાયતને કાર્ય સંભાળે છે. પછી છે પ્રવૃત્તિ. તમારા જિલ્લા પંચાયતની કચેરીની મુલાકાત લીધેલી છે? તમારા જિલ્લાના પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીઓનું નામ લખો. આપણામાં બીનાબેનનું પણ નામ લખી શકીએ, આપણા કમિશનરનું નામ પણ લખી શકીએ છીએ. પછી છે તમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યોનું નામ લખો. આ રીતે તમારે તમારા આપણા જિલ્લાના સભ્યોનું નામ લખી શકીએ છીએ કે અલગ અલગ વિસ્તાર છે ત્યાંના કોર્પોરેટરના નામ લખી શકો, કે તમારે જે કોર્પોરેટર હોય તેના નામ પણ તમે લખી શકો છો. પછી છે સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેને અમલ કરવાનું સામાજિક ન્યાય સમિતિનું કામ જોઈ છે. કોનું હોય? તો કે સામાજિક, કે પોતાના સામાજિકમાં પણ એક વ્યક્તિ ચૂંટેલો હોય કે એને એના સમાજનું શું કે છે સિદ્ધાંત અલગ અલગ નક્કી કરી અને તેને સહાનુભૂતિ આપી અને તેના પોતાના સમાજને આગળ વધારવામાં આવે છે. તો આ એક જિલ્લા કમિટી દ્વારા જિલ્લા સમિતિ થઈ હોય તેમાં ચૂંટાયેલો હોય વ્યક્તિ અલગ અલગ સમાજનો, અને એને પણ આ શું કરવું જોઈએ કે પોતાના સ્વાસ્થ્યનું અને તેના સામાજિકનું, તેને શિક્ષણ મળે છે નથી મળતું એનું સગવડો, આ બધી સગવડો સામાજિક ન્યાય સમિતિને સોંપવામાં આવેલી હોય છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે અને પંચાયતી રાજ્યમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે અને આ સમિતિનું કાર્ય નબળા વર્ગોનું ન્યાય આપવાનું છે. આ વધારે કોને લાગુ પડે? કે જે નબળા, સાવ ગરીબ ઘરના લોકો હોય, જે ઝૂંપડામાં રહેતા હોય તેના માટે વધુ લાગુ પડે. તો કે અમુક જે આ ચૂંટાયેલા સભ્યો હોય તો આવા નબળા વર્ગમાં શું કહે છે આવી રચના કરે તો આમાં શું કહે છે તે લોકોને પૂરો ન્યાય મળે અને તે લોકોને પણ થોડોક ફાયદો પણ થાય છે. આપણે જોયું હશે કે આ જે ક્વાર્ટર બનાવેલા હોય છે તેમાં નબળા વર્ગના લોકોને શું કહે છે એ લોકો ફોર્મ ભરાવે
અને એ લોકોને એમાં રહેવા માટે શું કહે છે જગ્યા પ્રાપ્ત કરે કે એમાં અંદર એક રૂમ હોય કે બે રૂમ હોય કે એ રીતના શું હોય છે ખંડ હોય છે, તો આ રીતે શું કહે છે એ લોકોને સહાય આપી એ લોકોને ન્યાય મળે એટલે આવી એક સામાજિક ન્યાય સમિતિ ઘડવામાં આવેલી છે અને આ ફરજિયાત છે. પણ અત્યારે આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે ગરીબ લોકોને તો આમાં ક્યાંય ન્યાય મળે કે ના મળે, પણ જે એકદમ કેવા શ્વસન પોતાની રીતે મજબૂત હોય એ લોકો પણ આમાં પૂરો ન્યાય લઈ લે છે જેને જરૂર ના હોય તે પણ. તો આપણે શું કરવું જોઈએ કે આપણી પાસે તો છે, આપણને આપેલું છે ભગવાને, તો પણ જેને સાવ નથી આપેલું તો તેને આપણે તેમાં ભાગ લેવા દેવો જોઈએ. સાવ ઘર નથી, એ લોકોને કેવી કેવી તકલીફમાંથી બહાર નીકળવું પડે છે, તો એ લોકોને આપણે શું કહે છે એમાં સહકાર આપી અને તેને તેમાં સહાય મળતી હોય તો તેને તેમાં પહેલો ચાન્સ આપવો જોઈએ. આ રીતે તમે પણ કરશો ને. પછી છે શહેરી પ્રશાસન. આપણા દેશના 1 લાખ કે 1 થી તેથી વધુ વસ્તી ધરાવતા શહેરીમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ચાલો આવીએ, મેં તમને આગળ કીધું હતું કે આપણે નગરપાલિકા અને મહાનગરપાલિકા જોશું. પ્રશાસન એટલે કે કેટલી સંખ્યા ક્યાં હોય છે, તો કે 1 લાખથી વધુ વસ્તી ધરાવતા હોય તેવા શહેરમાં નગરપાલિકા અને એનાથી લાખ કે તેથી વધુ હોય, લાખથી ઉપર હોય તો તે મહાનગરપાલિકાની સંસ્થાઓ ગણવામાં આવે છે. વસ્તીના આધારે આ વિસ્તારોને નક્કી કરવામાં આવે છે જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે અને શહેરના મતાધિકાર ધરાવતાના તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. આપણે જોઈએ નગરપાલિકા, તો કે સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે અને નગરપાલિકાના સભ્ય સંખ્યા ઓછામાં ઓછા કેટલા હોય તો 28. 25,000 અથવા લાખ સુધીમાં હોય તો પણ નગરપાલિકા. અને તેની રચના કઈ રીતે થાય છે તો અને શું કાર્ય કરે છે તે પછી આ બધા આમાં જોશું. તો ચાલો, નગરપાલિકા વિસ્તારની વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 1 વોર્ડમાં 4 સભ્યો હોય છે જેમાંથી 50% મહિલાઓને. 50% ભાગ તો કોને આપે છે? મહિલાઓને. મહિલાઓને લેવું હોય તો જેમાંથી ચૂંટાયેલા સભ્યમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. વરણી એટલે કે ભાગ પાડવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનો અધ્યક્ષ પદ સંભાળે છે. વહીવટ શું કરે છે? તો કે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચના કરવામાં આવે છે અને નગરપાલિકાના વહીવટવડા એટલે કે ચીફ ઓફિસર ગણે છે તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. ચાલો, નગરપાલિકાની આપણે રચના જોઈ અને 50% મહિલા અનામતને પણ અપાય છે અને તેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. એટલે ચાલો, નગરપાલિકા એટલે કોણ તમને સાવ સીધી સરળ ભાષામાં સમજાવવાના હોય, આપણા કોર્પોરેટર. ચાલો, આપણા કોર્પોરેટર ધારો કે તમારે જે હોય એ, ચાલો અમારા ત્યાં છે એનું નામ તમને કહી દઉં કે લીનાબેન છે. લીનાબેન એ રીતના એક કોર્પોરેટર છે, બરાબર. તો એ આપ હવે શું કામ કરે? તો કે આપણા વિસ્તારમાં ધારો કે આખો સીતારામ વિસ્તાર છે તેનું નગરપાલિકાનું હેન્ડલિંગ કોને કરવાનું? તો કે લીનાબેનને કરવાનું છે. એને ચૂંટવામાં આવ્યા છે, ચૂંટણીઓ થઈ હોય ત્યારે તો એને સોંપવામાં આવી દીધું. તો હવે નાનો વિસ્તાર છે સીતારામ વિસ્તાર. કેવો છે? નાનો વિસ્તાર. ત્યાં આખા વિસ્તારમાં સીતારામમાં 25,000થી વધારે લોકો જ છે, હોય છે. તો એનું લીનાબેનને કામ સોંપવામાં આવ્યું. પછી ત્યાં જોશે શું કે છે, અલગ અલગ વિસ્તારમાં છે આખા સીતારામ ધારો કે 1 થી 20, 50 નંબર સુધીનું છે આખું સીતારામનો એરિયા. 50 નંબર સીરી નંબર સુધી કે હોય 20 નંબર, પછી શું હોય તો કે સીતારામ ભાગ 2, એમાં પાછા 10 નંબર હોય એ રીતનો આખો વિસ્તાર. તેમાં શું કહે છે, અલગ અલગ વિસ્તારમાં જશે અલગ અલગ જગ્યાએ વિસ્તારની અને અહીંયા જોશે કે ત્યાંનું કામની સાફ સફાઈ કેવી છે એરિયાની અંદર સોસાયટીમાં. પછી અહીંયા નાણામાં કોઈને કંઈ જોતું કરતું નથી એ બધું શું કહે છે, આ બધું જોઈ અને સમિતિ એ લોકો ઘડે અને તેમાં શું કહે છે સહાય કરે અને આવા વડા કહેવાય છે ચીફ ઓફિસર ગણાય છે અને તેની નિમણૂક કરે છે રાજ્ય સરકાર. અને હવે કાર્યો કયા કયા હોય તેના, તો કે પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા ગંદા, પાણીનો નિકાસ, સફાઈની વ્યવસ્થા, જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધા આપવાનું, સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સારાંશ સંભાળ આપે. તો આ રીતે બધું કાર્ય નગરપાલિકાને કરવાનું હોય છે તેના ચૂંટાયેલા
સભ્યને. ત્યાં જ્યાં છે ત્યાં બગીચા છે તો ત્યાંનું સાફ સફાઈ કેવી છે, ત્યાં પછી પુસ્તકાલય લાઇબ્રેરી છે તો ત્યાંની સાફ સફાઈ કેવી છે, ત્યાં કેટલા પુસ્તકો છે, કેટલા પુસ્તકો વધારે વિદ્યાર્થીઓ વાંચે છે તો તેનું વેચાણ કઈ રીતે કરવું, કેટલી પુસ્તકો મગાવી, પછી અગ્નિસંસ્થાન છે તો ત્યાં કેટલી જગ્યા છે તે જોવાનું, આ બધું જે વિસ્તારમાં જે મહાનગર જે નગરપાલિકાને સોંપેલું હોય, જે વિસ્તારમાં જેને આવતું હોય એ બધું એને સંભાળવાનું હોય છે. પછી પાણી કેવું આવે છે, ચોખ્ખું આવે છે કે ખરાબ આવે છે, ક્યાં વધારે પાણીનો નિકાલ થાય છે ને ક્યાં પાણીનો નિકાલ થતો નથી, તો ત્યાં કઈ સુવિધાઓ આપવી, આ બધું જે વિસ્તારમાં આવેલું હોય. ધારો કે આપણો ઉડકોનો એરિયો છે તો ત્યાં બે ચાર સભ્યો ચૂંટાયેલા છે તો એ ચારે ચાર સભ્યોને ભેગા મળી અને જોવું પડે કે કયા વિસ્તારમાં પાણી ભરાય છે અને કયા વિસ્તારમાં પાણી ભરાતું નથી, તો ત્યાં કયા રસ્તાઓ આપણે કાઢવા જેથી કરી કોઈને તકલીફ પડે નહીં. આ બધા જોઈ લીધા કાર્યો તમે. પછી છે મહાનગરપાલિકા. મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર તરીકે ઓળખવામાં આવે છે. ઓલા કોર્પોરેશન હતા, કોર્પોરેટર છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. કેટલી છે તો કે 8, અને તેની રચના તો કે મહાનગરપાલિકાના વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000 વસ્તી એ એક વોર્ડ બનાવવામાં આવે છે. કેટલી વસ્તી હોય તો કે 75,000 વસ્તી હોય ને ત્યારે એક વોર્ડ બનાવવામાં આવે જેમાં 4 સભ્યો હોય છે. એમાં પણ કેટલા હોય? 4. તેમાંથી 50% મહિલાઓને. શહેરમાં મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણી મતદાન કરી શકે છે. આ જે આમાં ચૂંટવાના હોય છે વ્યક્તિ એ પણ આમાં ઊભા રહી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે અને વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્ય બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે અને મેયરે પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. વહીવટ હવે ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે જેમાં કારોબારી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્ત્વની છે અને મહાનગરપાલિકાના વહીવટીવાળા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે અને તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. ચાલો મહાનગરપાલિકાની રચના આપણે જોઈ લઈએ કે 75,000 વસ્તી હોય એટલે તે વોર્ડ બનાવવામાં આવે છે અને એમાં 4 સભ્યો હોય છે અને શહેરના જ્યારે મતની ચૂંટણી થાય મતાધિકાર ધરાવતા હોય ત્યારે આ વ્યક્તિ પણ જે આમાં ચૂંટવામાં ઊભા હોય તે આમાં મતદાન કરી પણ શકે છે. પોતાના મત માટે ઊભા હોય તો એ પણ તે મત કરી શકે અને પોતાના વિસ્તારને કોર્પોરેટરને શું કરે છે? ચૂંટે છે. એટલે આપણે બધાને શું આપેલા તો કે બે હોય, ધારો 4 રાખ્યા હોય સભ્યો, 4 તો હોય બની શકે છે પણ 8 હોય તેમાંથી આપણે કયા 4ને દેવું ને કયા 4ને ન દેવું, તો આ રીતે આપણે મત દઈ શકીએ છીએ અને એ સભ્યો છે ચૂંટાય તે બહુમતી છે એટલે કે બધા અતિથી ચૂંટાયેલા હોય છે અને તેમાંથી તે શું એટલે એને કહેવામાં આવે છે કે મેયર અને તે તેના પોતાના હોદ્દા ઉપર કેટલા વર્ષ રહે તો કે 2.5 વર્ષ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે છે અત્યારે કોણ છે? બીનાબેન. એ આખું કરે છે ને આ હેન્ડલિંગ આખા વુડનું. પછી વહીવટ અને તે પોતાની સમિતિ બનાવે અને કારોબાર કઈ રીતે કરવા, કારોબાર મેં તમને આગળ સમજાવ્યું કે કઈ રીતે કયા વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું હતું તે પૂરી સંભાળતાથી કરે છે અને કારોબાર કઈ રીતે કરે છે એટલે કે કઈ રીતે પૈસા ટકીએ કે ગમે તે રીતે કારોબાર કરી શકે છે અને આ મહાનગરપાલિકાના વહીવટીવાળાને મ્યુનિસિપલ કમિશનર ગણે છે અને તેમની નિમણૂક કરે છે રાજ્ય સરકાર. પછી છે તેના કાર્યો. શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોને સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુમાં વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવે છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવા ચોખ્ખા પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, ક્રીડાંગણો અને બાગ બગીચાઓ. ક્રીડાંગણો એટલે કે જલ્દી બધા હોય ને અલગ ગણો, ક્રીડાંગણો એ બધા અલગ અલગ તમે જોઈ શકો છો કે આપણે પક્ષીઓ છે અને આપણે પાણીને ઉદેતા હોય તો એનો અલગ અલગ વિભાગ હોય. ક્રીડાંગણ એટલે જે કીડિયાળું પોડવામાં આવે તે. ખાદ્ય સામગ્રીમાંથી થતી ભેળસેળને અટકાવવાની, જન્મ મરણ અને લગ્નની નોંધણી પણ કોણ રાખે તો કે આ મહાનગરપાલિકા. જ્યારે પણ આપણે કંઈ જરૂર પડે પછી આપણે તમે આવકનો દાખલો કાઢવો હોય તો આ પણ કાઢી દે છે આ મહાનગરપાલિકા અથવા નગરપાલિકા. પછી છે કલેક્ટર. તો કે કલેક્ટર જિલ્લાની વહીવટી વડા છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીની તરીકેની કામગીરી
કરે છે. તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવાઓ આયોગ એટલે કે UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કે બઢતીથી થાય છે. કોના દ્વારા? તો કે કેન્દ્રીય સરકાર દ્વારા. તેમને રાજ્ય સરકારની નિમણૂક આપે છે. કોની આપે? તો કે રાજ્ય સરકારની. અને તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થાનું જાળવણીનું કાર્ય કરે છે અને જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે કલેક્ટર કરે છે. ચાલો જોયું કઈ કઈ કરે છે. કલેક્ટરને કોણ શું કહેવામાં આવે છે? તો જિલ્લાના વહીવટી વડા હોય છે. તે કલેક્ટર ઉપરાંત કેવા હોય છે? તો કે જિલ્લા ન્યાયાધીશ પણ હોય છે. આખા જિલ્લાનું ન્યાય, એટલે આખા જિલ્લાનો ન્યાય કેમ કરવો એ એક બહુ મોટી વાત છે ને. તો આ રીતે આખું જિલ્લાનો ન્યાય કેમ કરવો, એટલે કે આપણે પોલીસ મનોજ અગ્રવાલ છે, પછી બીજા હમણાં હતા કે આશીષ પાટિયા, એ કોના હતા? તો અમદાવાદના. ત્યારે તે જે કમિશનર ચૂંટાયેલા હોય ને એ શું કહે છે? આખા જિલ્લાનું ન્યાય કરતા હોય છે કે આપણા જિલ્લાથી બીજા જિલ્લામાં શું આપણા જિલ્લાને ન્યાય મળતો નથી, તેનો ન્યાય તે કરતા હોય છે. અને તેની ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ તે કરતા હોય છે. ચૂંટણી અધિકારી એટલે કે ચૂંટણીમાં કયા કયા અધિકારો છે તેની કામગીરી પણ કોણ કરે છે? જિલ્લા કલેક્ટર. તેઓને પસંદગી કોણ કરે? તો કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે UPSC કેન્દ્રીય સરકાર કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન નિમણૂક આપે કે આમાં હવે રહી શકો છો. અને તેઓ જિલ્લા વહીવટ વ્યવસ્થા જાળવવાનું પણ કાર્ય કરે છે. આખા જિલ્લાની વહીવટી વ્યવસ્થા જાળવી રાખવી એટલે કે કંઈ પાછા બોલી ન થાય, સામાજિક દૂષણો ઊભા ન થાય, આ બધા શું કહે છે વહીવટોને જાળવી રાખે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ અછત ન સર્જાય પણ તેનું તે બહુ જ ધ્યાન રાખે છે કે જિલ્લામાં કઈ વસ્તુઓની અછત ઊભી ન થાય છે. કે અત્યારે આપણે જોઈએ છીએ કે ડુંગળ બટાકાનો ભાવ કેટલો વધી ગયો છે, તો પણ શું કહે છે મળી જાય છે આપણને. અમુક લોકોને ના ચાલતું હોય તો પણ તે લોકો પૈસા હોય જો તો બધા લઈ શકે જ છે. તો આપણે એ દિવસ અછત જોઈએ રીતની કે તો એ મળી જાય, મોંઘું તો મોંઘું. તારીખની બધી અછત ન સર્જાય તેનું પૂરું ધ્યાન રાખે છે. પછી છે પંચાયતી રાજ્યમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્ત્વની છે. જિલ્લા સ્તરે તમામ વિભાગોમાં કામોનું સંકલન અને સંચાલન કરે છે. સમગ્ર જિલ્લામાં વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિથી સચિવ કલેક્ટર કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે એટલે કે બધા જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિને એક કેવી કહેવાય? તો કે સચિવ કલેક્ટર. એટલે કે બધાના ભેગા થઈને જે કલેક્ટર હોય તેની જાહેર નિમણૂક કરે તે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગ્રામ પંચાયત ચલો પછી છે તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. કોણ નક્કી કરે? તો કે પંચાયતી રાજ્યમાં જે જિલ્લા કલેક્ટર હોય છે તે. ગ્રામ પંચાયતમાં કેટલા સંખ્યા જે ઓલી 8 હતી ને સંખ્યા, એ સંખ્યા કોને નક્કી કરેલી હોય? તો કે જિલ્લા કલેક્ટરે. ગ્રામ પંચાયતમાં અનેક બેઠકોની ફાળવણી પણ કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આપણે જોયું હતું ને આગળ કઈ કઈ જાતિ હોય છે, તો કે જે આદિવાસીને બધી અલગ અલગ જે જાતિ સેવાસેનો જેનો સમાવેશ થાય છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે કે આટલી જગ્યાઓ રાખવી જરૂરી છે અલગ અલગ જાતિઓ માટે. શિક્ષક પ્રવૃત્તિ છે તો આપણે કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે UPSC હ્યુમન પબ્લિક કઈ હતી સર્વિસ કમિશન દ્વારા લેવાતી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું એટલે કે IAS, IPS, IFC, IFH અંગે માહિતી આપવી. જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા IAS કક્ષાના અને IPS કક્ષાના અધિકારીઓના નામ જણાવવા. ગુજરાત જાહેર સેવા આયોગે GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓ અંગે માહિતી આપવી. ચાલો આપણે અત્યારે કરશું. પછી છે મામલતદાર. મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી હોય છે. કેના હોય? તો કે તાલુકાનું જે કક્ષાના અધિકારી કોણ હોય? મામલતદાર. તેઓની પસંદગી કોણ કરે છે? તો કે રાજ્ય જાહેર સેવા આયોગ્ય એટલે કે ગુજરાત GPSC દ્વારા લેવાતી પરીક્ષા. એ આગળ તમને જે પરીક્ષાઓના નામ આપ્યા ને એ જે GPSC પરીક્ષા છે એ મામલતદાર દ્વારા ભરતી થાય છે. તેની મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામના સમૂહને બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. કેટલા? તો કે 50 કે તેથી વધુ ગામોનો આખો સમૂહ બનેલો હોય કે આવા અલગ અલગ ગામડાઓ ભેગા થઈને એક આખો સમૂહ બને તેને કહેવાય તાલુકા.
જો આપણે તાલુકા જોયા તો એ આખો એક સમૂહ થઈ ગયો, જે આખો ગામડાઓ હોય પણ એને નામ આપ્યું હોય તાલુકા, તો શું થઈ ગયું, એ આખો સમૂહ થઈ ગયો. એને કહેવાય મહેસૂલી વડા, તેના તાલુકાના વડાને તાલુકા ન્યાયાધી એટલે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરની સીધી રીતે જવાબદાર હોય છે. એટલે તેમાં ન્યાય એટલે તાલુકાને ન્યાય આપવો, આ બધી કાયદાઓને અમલમાં મૂકી અને તેની જવાબદારીની વ્યવસ્થા કલેક્ટરે સીધી મળી જાય છે અને સીધી કલેક્ટરને જવાબદાર હોય છે, કારણ કે ચૂંટાયેલા બધા સભ્યો એની ઉપરના હોય છે. એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજનની યોજનાનું સંચાલન, નિયંત્રણ કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવવાની કામગીરી વગેરે કાર્યો કરે છે. ચાલો કયા કયા કાર્યો આવ્યા, તો કે મધ્યાહન ભોજન ક્યાં તમને મળી શકે, તો કે કંઈ સરકારી શાળા હોય તો ત્યાં વિદ્યાર્થીઓને મળી શકે છે, પછી સરકારી હોસ્પિટલો હોય તો ત્યાં પણ મળી શકે છે દર્દીઓને મધ્યાહન ભોજન. પછી છે પ્રમાણપત્ર શેના, તો કે અલગ અલગ વિવિધ પ્રકારના દાખલાઓ અને પ્રમાણપત્ર જે સરકાર દ્વારા ચૂંટ કરવામાં આવ્યા હોય કે આટલી તમને આમાં શું કહે છે ફાયદો થાય એમ છે, કે આટલી તમને આપણે કહીએ કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય એટલે કે શિષ્યવૃત્તિ મળતી હોય, કે આટલું પેન્શન મળી શકે કેવા લોકોને, તો કે બુઢા લોકોને, તો એ બધાના પ્રમાણપત્રો દાખલાઓ બધા આયોજન કરવામાં આવે છે. પછી કુદરતી આપત્તિ એટલે કે ભૂકંપ છે કે પૂર છે કે એવું કંઈ અકસ્માત સર્જાય કુદરત દ્વારા, તેમાં રાહત આપવી અને કઈ રીતે બચાવવા લોકોને તેની કામગીરીનું પણ કાર્ય કરે છે. પછી છે લોક અદાલત, તો કે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતની સ્થાપવામાં આવી છે. કઈ કઈ વસ્તુ, તો કે ગરીબ લોકો હોય તો કે સામાજિક રીતે પણ કેવા હોય, નબળા સાવ પછાત વર્ગના હોય અને ઝૂંપડામાં ને રહેતા હોય કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો તેને કુદરતી આપત્તિનો સામનો કરવો પડે છે, પાણી આવી જાય છે, ભૂકંપ હોય તો તેના ઝૂંપડાની બધું શું છે સાવ તોડભાંગ થઈ જાય છે, નાશ થઈ જાય છે, સાવ એટલી બધી આવક ન ધરાવતા હોય કે વધારે ધંધો ના કરતા હોય કે કંઈ કામ કરતા હોય પણ એટલી બધી કંઈ તેના કામ પ્રમાણે તેને વળતર ના આપવામાં આવતું હોય, અને આવા જ વ્યક્તિઓને જો કોઈ કારણોથી ન્યાય ન મળતો હોય તો તેનાથી એને વંચિત ન રહે એટલે તેનાથી તેનું ધ્યાન દૂરિત ન રહે, તેથી લોક અદાલતને સ્થાપવામાં આવી છે. બંને પક્ષો સંમત હોય અને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર કે કોઈની ન જીત તે રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય છે કેવો કેસોનો નિકાલ થાય છે, અને કેવા કેવા કેસો, તો કે કોઈની હારી ન થવી જોઈએ અને કોઈની જીત પણ ન થવી જોઈએ, બંને એટલે કે બધા લોકોને સમાન જ હક મળવો જોઈએ તેવા કેસોનો, અને કોઈની હાર નહીં કોઈની જીત અને આવા ખરાબ દૂષણ કેસોનો નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોનો કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી, કોઈ કેસ કાઢવા માટે કાંઈ ખર્ચો થતો નથી. એટલે આ બધું ઠીક કરવામાં ક્યાં આવે, દાખલાને પ્રમાણપત્રને બધું બનાવવામાં, તો કે લોક અદાલત મામલતદારની ઓફિસમાં. આવા ગરીબ લોકો શું કહે છે, આ ફોર્મને બધું ભરતું હોય એટલા બધા એના પૈસા ખર્ચવામાં આવતા નથી, એ તો સરકાર માન્ય હોય છે એટલા માટે સરકાર જ સહાય આપે છે, તો એ થોડે ને પૈસા લે ના લે. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોને બંને પક્ષોના સંતોષકારક અને સમાન અધિકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદતે મુદત ધક્કા ખાતા પક્ષકારો સાક્ષીઓ વગેરે અને પડતી મુશ્કેલીઓથી લોક અદાલત મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે અને લોક અદાલતના હુકમ અંતિમ રહે છે, અને લોક અદાલતથી વિવાદનો અંત આવે છે અને બંને પક્ષોને ન્યાય મળે છે. શું કે છે, આ રીતે આવી બધી લોક વારંવાર મુદતે ધક્કા ખાતા હોય છે લોકો. ઘણી વાર તમે જોયું હશે કે આપણો પણ કુકર આવી રીતના કંઈક કઢવાના હોય, છે કે પછાત વર્ગનો દાખલો છે ભાઈ કઢાવવાના હોય તો આપણે કેટલી વાર ધોકા ખાવા પડે ત્યારે એકવાર માન નીકળે છે. આ બધા શું કે છે
લોકો તો સાક્ષીમાં હોય ને કે અમે આટલા ધક્કા ખાધા તો પણ અમને મળતું નથી. તો આ રીતે આવી મુશ્કેલી લોકોને ન મેળવવી પડે તેથી લોક અદાલતો મુક્ત કરે છે. લોક અદાલત મુક્ત કેમ કરે? તો કારણ કે એમાં અલગ અલગ લોકો જાજા બધા રાખેલા હોય. તો ધારો કે 20 જણાની લાઈન હોય છે, 20 વ્યક્તિની, 20 જણ હોય કે 20 એ રીતના વ્યક્તિઓ હોય, લેડીઝને, સ્ત્રી જેન્ટ્સને અલગ અલગ લાઈન હોય, તેમાં લોકોને પણ એટલા જ ગોઠવવામાં આવ્યા હોય, ફટાફટ કામ થાય એ રીતે આખી લોક અદાલત આ કાર્યને મુક્ત કરે છે. અને સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે. તમામ પક્ષકારોને માન્ય રહે, એટલે કે પક્ષપાત ન થાય કે તમે આ વ્યક્તિને પહેલાં લઈ લીધા, કેમ એને પહેલાં લીધા, કારણ કે ઊંચા છે એટલે થોડાક પૈસાદાર છે એટલે, કે આવા શું કે છે, આવા પક્ષકારો ન થાય એનું ધ્યાન રાખે છે. અને સમાધાન કરાવવામાં તો પણ તે નિર્ણયો લઈ શકે છે. અને લોક અદાલતનો હુકમ શું હોય તો અંતિમ આવે છે અને બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. શું કહે છે, લોક અદાલત આનો અંતિમ નિર્ણય કોણ લે? લોક અદાલત જ લઈ શકે છે. બે વ્યક્તિ લાઈનમાં ઊભા હોય અને પેલો વ્યક્તિ શું કે તમે મારી પહેલા વાગ્યા, મારો પહેલા વારો હતો, બાજા બાજુ થતી હોય ને, એમાંથી લોકો કામ કરતા હોય લોક અદાલતના, એ શું કહે છે, પૂરતો ન્યાય આપે અને સમજાવે છે બંને પક્ષોને અને આ રીતે સમાધાન કરાવે છે. અને નાણાં અને સમયનો બચાવ થાય છે તેનું ધ્યાન રાખે છે. એટલે અત્યારે તમે જોયું છે પેટીએમ છે, ગૂગલ પે, બધી શું કે છે ફેસિલિટી અવેલેબલ છે. કાનૂની સેવા સત્તામંડળ એટલે કે આખી સત્તા ઊભી કરવી, આખી માળખું ઊભું કરવું, આખી મંડળી ઊભી કરવી, તે ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ કોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યમાં. આપણે અમદાવાદમાં ગાંધીનગર છે ત્યાં પણ શું કે છે હાઈકોર્ટ છે, ત્યાં બધા જે નિર્ણયો લઈ અને જે લોક અદાલતની સ્થાપના કરવામાં આવી, ક્યાં કરવામાં આવી? તો કે ગુજરાતમાં અમદાવાદમાં જિલ્લામાં. કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. કોર્ટમાં કંઈ એવી ફી ભરવાની રહેતી નથી આવી લોક અદાલતની કંઈ કેસ આવા દાખલ કરવા માટે. તો આ રીતે તમને સમજાઈ ગયો આ પાઠ આખો આપણો કયો હતો? તો કે સ્થાનિક સરકાર. તો કે કઈ રીતે કઈ સ્થાનિક સરકાર કઈ કાર્ય કરતી હતી આપણે બધું આમાં જોયું. તો કઈ કઈ હતી? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. તો આ રીતે આપણો પાઠ અહીંયા પૂર્ણ થઈ ગયો સ્થાનિક સરકાર. હવે આપણે આની તમને પ્રશ્ન જવાબની PDF પણ મોકલી દેવામાં આવશે. ચાલો, થેન્ક્સ ફોર વોચિંગ.